કેમ છો બાળકો? મજામાં. આપણે પાઠ પહેલામાં શરણાઈ નવલકથા સંગ્રહમાં એક વચ્ચે સરસ મજાની કવિતા આવી છે. કવિતાનું નામ છે કે ભીન વાગે ઢોલક વાગે. તો બાળકો આ કવિતા છે તમારે બધાએ સમજવી છે, પછી આપણે આ કવિતા સમજી એના આધારે સાધકોથીમાં જેના વિકલ્પ ખાલી જગ્યાને પ્રશ્ન જવાબ છે એ લખીશું. પણ એના પહેલા આપણે કવિતા તો સમજવી જ પડશે. તો હું કવિતા પહેલા તમને સમજાવીશ અને પછી એનું સરસ મજાનું ગાન કરાવીશ. તો તમારે બધાએ કવિતા સમજવી છે, તમારી પાસે કલોલ પાઠ્યપુસ્તક આવી જ ગયું હશે. એના છે પાના નંબર 10 પર આવેલી આ કવિતા છે. જો બાળકો તમારી પાસે પાઠ્યપુસ્તક આવી ગયું હોય તો તમે કવિતાઓ તમારી સામે રાખી અને જોઈ શકો છો અને મારી સાથે આ કવિતાનું ગાન કરી અને સમજી શકો છો. તો ચાલો બાળકો હવે આપણે આગળ કવિતાનું ગાન કરી અને એની સમજ મેળવીએ. તો પહેલી લીટી છે કે ઊં 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 બીન વાગે ઢમ 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 ઢોલક વાગે. બીન બીન કેવી રીતના વાગે છે? તો કહે છે કે ઊં 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 બીન વાગે અને ઢમ ઢમ ઢોલક વાગે. આવ્યો ઉછાળો મદારી બજાવો બચ્ચા તાળી. મોટી મૂછ વાળો એક મદારી આવે છે અને એ બાળકોને કહે છે કે બચ્ચા બજાવો તાળી. બાળકોને કહે છે કે બાળકો તમે તાળી વગાડો. ઢોલ વાગે છે, સડાઈ વાગે છે, ઢમ ઢમ ઢોલ વાગે છે અને એમ બીન વાગે છે અને મદારી આવે અને બાળકોને કહે છે કે બાળકો તમે તાળી વગાડો. આ તો મોટી રસી છે એના ઉપર છોકરી છે. બાળકો પહેલાના સમયમાં જે મદારી આવતા એ અલગ અલગ પ્રકારના ખેલ કરતા. બે બાજુ છે એ લાકડીઓ બાંધે અને વચ્ચે દોરડું બાંધે છે. રસી એટલે કે દોરડું. દોરડું બાંધે ઉપર એક છોકરો અને છોકરી મોટી લાકડી લઈ અને પોતાનું જે બેલેન્સ રાખે અને તેની જે દોરડું છે એના પર ચાલે છે. તો કહે છે કે આ તો મોટી રસી છે એની ઉપર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે. એ છોકરી છે પોતાનું બેલેન્સ રાખી નીચે પડી ન જાય એવી રીતે ધીમે ધીમે ચાલે છે. વાંદરો વાંસળી વગાડે છે અને વાંદરો છે એ વાંસળી વગાડે છે, છોકરી ધીમે ધીમે ચાલે છે. ઊં 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 બીન વાગે ઢમ ઢમ ઢોલક વાગે. આ તો મોટી પેટી છે એની અંદર થયેલી છે. જે મદારી આવ્યો છે એની પાસે એક મોટી પેટી છે, એની અંદર થયેલી છે. થેલી અંદર સાપ છે. હવે એમ કહે છે કે એક મોટી પેટી છે, પેટીની અંદર થયેલી છે, થેલીની અંદર સાપ છે. પણ સાપ કેવો છે? કાળો મોટો સાપ છે. બજાવ બચ્ચા તાળી જોર જોર સે તાળી. તો બાળકો ગામમાં એક મદારી આવે છે, મદારી ભેગો એક વાંદરો આવે છે. વાંદરો છે એ વાંસળી વગાડે છે અને મદારી છે એ શરણાઈ અને બીન અને ઢોલ વગાડે છે. અને જે બાળકોને કહે છે કે તમે તાળી વગાડો, સુકામીની જે છોકરી છે એ દોરડા પર ચાલે છે ધીમે ધીમે પોતાનું બેલેન્સ બચાવીને. અને એક પેટી છે, પેટીની અંદર થયેલી છે અને થયેલીની અંદર શું લાવ્યું છે? એ સાપ. તો ટૂંકમાં એક મદારી આવ્યો છે અને એ બાળકોને વિવિધ પ્રકારના પોતાના ખેલ બતાવવા આવ્યો છે અને બાળકોને શું કહે છે કે બાળકો તમે તાળી વગાડો. તો બાળકો આ હતી આપણી કવિતા. હવે આ કવિતાનું હું ગાન કરીશ. મારી સાથે તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈ મારી સાથે અથવા તો આ વિડિયો જોયા પછી તમે ગાન કરી શકો છો. તો ચાલો બાળકો હું કવિતાનું ગાન કરું છું. ઊં ઊં બીન વાગે ઢમ ઢમ ઢોલક વાગે. ઊં ઊં બીન વાગે ઢમ ઢમ ઢોલક વાગે. આવ્યો ઉછાળો મદારી બજાવો બચ્ચા તાળી. આવ્યો ઉછાળો મદારી બજાવો બચ્ચા તાળી. આ તો મોટી રસી છે એના ઉપર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે, વાંદરો વાંસળી વગાડે છે. બજાવો બચ્ચા તાળી બજાવો બચ્ચા તાળી. આ તો મોટી પેટી છે એની અંદર થયેલી છે. આ તો મોટી પેટી છે એની અંદર થયેલી છે. એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે. એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે. બજાવો બચ્ચા તાળી જોર જોર સે તાળી. બજાવો બચ્ચા તાળી જોર જોર સે તાળી. તો બાળકો આ હતી આપણી એક સરસ મજાની મદારીની કવિતા.
કવિતા હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ કવિતાના આધારે વિકલ્પ પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા લખીશું ત્યાં સુધી જય મામા